આજના દિવસે કઈક દેશ પ્રત્યે આપણી વફાદારી, કઈક દેશ પ્રત્યે આપણું કર્તવ્ય, આપણું પોતાનું આપણે દરરોજ કરીએ છીએ. પણ દેશ માટે શું, આપણું કર્તવ્ય શું, આપણી જવાબદારી શું? ક્યાંક ને ક્યાંક આપણે એ જવાબદારીને નિભાવવાની છે, એ કર્તવ્યને પરિપૂર્ણ કરવાનું છે, એ જવાબદારીને સંભાળવાની છે. ત્યારે જ આપણને આ દેશની અંદર રહેવાનો અધિકાર છે. જ્યારે ભારતની અંદર પહેલી પાર્લામેન્ટ કે પહેલી સંસદ બેઠી ત્યારે 50 જૈન મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, અને હમણાં જ્યારે નવું ઇલેક્શન થયું અને એના પછી જ્યારે સંસદ બેઠીને ત્યારે આપણને એ કહેતા કહેતા ક્યાંક ને ક્યાંક મનની અંદર દર્દ થાય, મનની અંદર પીડા થાય કે જ્યારે છેલ્લી સંસદ બેઠી ત્યારે એક પણ જૈન સાંસદ જે ચૂંટાયેલો હોય, જે ચૂંટીને આવ્યો હોય, જે લડીને જીત્યો હોય, એવો એક પણ જૈન સાંસદ આ પાર્લામેન્ટમાં હતો. દેશ સેવા એ આપણું પહેલું કર્તવ્ય હતું. ક્યાંક ને ક્યાંક આપણે ચૂક્યા, ક્યાંક ને ક્યાંક દેશ સેવાની વાત આવે, રાજકારણની વાત આવે, પોલિટિક્સની વાત આવે, એટલે આપણે દુર્ભાગ્યે કે સાહેબ એમાં અમારું કામ નહીં, એમાં અમે જઈ ન શકીએ, ત્યાં બહુ ખરાબી છે, ત્યાં બહુ ગંદકી છે. અરે તમે વિચાર કરો કે ભારત આઝાદ થયો એના પહેલા 5000 જૈનોએ પોતાનું બલિદાન આપ્યું, અને જ્યારે ભારતની પ્રથમ સંસદ બેઠી ત્યારે 50 કરતા વધારે જૈનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, અને તો પછી આજે આ સંસારની અંદર, આ ભારત દેશની અંદર જૈનોનું રાજકારણમાં કોઈ અસ્તિત્વ કેમ? આપણે કોઈ વાત દિલ્હી સુધી પહોંચાડવી હોય તો આપણી પાસે કોઈ રસ્તો નથી. ક્ષેત્રમાં છે, ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક પોલિટિકલી જૈનો મજબૂત હશે, મહારાષ્ટ્રની અંદર ક્યાંક ને ક્યાંક પોલિટિકલી જૈન લોકો આગળ આવ્યા હશે, પણ જ્યારે દેશની વાત થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે ચૂકીએ છીએ, ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ. અને માટે હું તો કહેવા માંગુ છું કે જો તમારી પાસે ચાન્સ હોય, તમારી પાસે અવસર હોય, તમને ક્યાંક જવાનો રસ્તો મળતો હોય, તમારી પાસે સપોર્ટ હોય, તમારી પાસે શક્તિ હોય, તો ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર આગળ વધજો. કારણ કે સારા વ્યક્તિઓ જો રાજકારણની અંદર આવશે ને તો જ ખોટા કાયદા આવતા અટકશે. બાકી એક પછી એક એવા ખતરનાક કાયદાઓ આવી રહ્યા છે કે તમારા સંસ્થાઓને ચલાવી તમારી મુશ્કેલ થઈ જશે, જીવદયાને પાડવી તમારા માટે મુશ્કેલ થઈ જશે, સાધુ સાધ્વીજી ભગવંતોને જીવન જીવવું દુષ્કર થઈ જશે. એ આવનારો સમય આવી રહ્યો છે. આજનો દિવસ આપણા માટે તો અમૂલ્ય છે, પણ એ લોકોને યાદ કરજો કે જેમણે શહીદી આપી, અને આજે પણ જે બોર્ડર ઉપર ઉભા રહીને અડીખમ ઉભા છે, અને માટે ફરી ફરી કહું છું કે બરાબર સમજી લેજો, એ લોકો ત્યાં ઉભા છે ને, રાત દિવસ જાગે છે ને, તો તમે અહીંયા શાંતિથી સૂઈ શકો છો. જો એ લોકો સૂઈ જાય ને તો આપણું સુવાનું જીવનભર માટે દુષ્કર થઈ જાય. એટલે એ લોકો માટે પણ ક્યાંક ને ક્યાંક કંઈક કરવાની વાત આવે તો ચોક્કસપણે દેશ માટે તૈયાર રહેજો, તત્પર રહેજો, અને જેટલા પણ જૈન શહીદો થયા એ બધાને ફરી એકવાર યાદ કરીએ, મનની અંદર સ્મરણ કરીએ, અને એમની પરંપરાને આગળ વધારવાની કોશિશ કરીએ, તો જ આપણી આ 15મી ઓગસ્ટ સફળ થશે. 15મી ઓગસ્ટને સાર્થક બનાવીએ. પહેલો ધર્મ આપણો એ દેશ પ્રત્યેનો છે, પહેલો ધર્મ આપણા દેશ પ્રત્યેનો છે, એ દેશ પ્રત્યેના ધર્મને નિભાવીએ. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરે ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.